તો એ દીકરી એટલી કીધું કે હું એટલે નથી રોતી, મારે તો બારી આગળ બે હું એકારે તો વારો નહી જ આવે. એમ જે વહેલા આવ્યા છે પેલા બેઠા છે. અને જો કાયદેસર તમે માણવા જ આવ્યા હો, કાર્યક્રમ ને માણવા આવ્યો તો આ કરબદ હવે છેલ્લી વાર પ્રાર્થના કરી દઉં પાછળ ઉભેલા ને પણ કે બેસી જાજો મારો બાપ, એટલે તમારી પાછળ તો ઉભું હોય, તમારી કરતા હાઈટમાં નાનું તેને દેખાય. આ બધું હવે દેખાવા કરતા સાંભળવું આ બહુ જરૂરી છે. પણ એક કડીથી શરૂઆત કરું પછી મારે થોડી ઘણી તમારી સામે જે વાતો કરવી છે. અને બીજું, પાંચ આંગણાનું જે આ પવિત્ર પુનદાન છે એ આપણાથી ચૂક ન થાય. આજની રાત આપણી મારી તમારી જાગરણ થાય ને પાંચ આંગણાનું પવિત્ર દાન દેવાય જાય. અનિલભાઈ, હા, આખું ગઢડાથી આ બધા તમામ મિત્રો આખો ડાયરો પધાર્યા છે, એમને પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સુરતથી ડાયરો પધાર્યા છે, મોરબીથી પધાર્યા, એ બધાનું અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. પણ જતું કરે એનું ક્યાંય નથી જાતું, જગ મારે છે એની વાત, જગ મારે છે એની વાત, માફ કરી દીધા સાફ કરો, માફ કરી દીધા સાફ કરો, એની મોટી પડશે બાત દેવાલા, મોટી પડશે બાત, જાતું કરે એને કઈ નથી જાતું, રાજો પડે સારા કર્મનો, મારા ધણી છો એમ વાત સત્ય છે.
માફી આપવી કામ મર્દના આ તો કોરા ચોપડે સારા કર્મનું આ તો કોરી પાટીઓ છે હું તમ યાદ રાખજો અને એમાં કાંઈક હારું મોતીનું કરવા જાય જ નહીં ભાઈ હું જોડી ફેરવે છે કે દાણા સીડાવે છે ભાઈ જોડી ફેરવો છો આ તો મને કયો યાર એમ કયો તો આમ જોડી આમ પાછળથી આવવા દો આમ પાછળ ખાસ તો ઉભા એની આગળથી લ્યો થોડું થોડું હે ભાઈ તમે ભાગવી જમીન રાખી કોઈ નહીં ઉભા સમજે બેહવાનો નિયમ નહીં લે અને હું તો ઘણી વાર ડાયરામાં પ્રતાપભાઈ આગળ કહી છું જો જેની આગળ બે જોડી કપડા હોય ને તો પ્રેમથી બેહી જાય એક જોડી વાળાને રૂપાદી છે બગડશે દોહે કોણ હવે સમજાય ને વંદન નહીં સમજે ઈ શું સમજાતા નહીં મોતી ને ખબર ન પડાય ને માળા બની અને એકલા હાથે આ તાળી નહીં પડે આ આ સેવા યજ્ઞ છે યાદ રાખજો ગાયું નો પ્રોગ્રામ હોય ને માણા કદાચ બખાડીને જાય તો માની લેજો કે હારું કરી નથી ગયો ઈ ગાયુંના મોઢામાંથી બે પૂળાનું પૂંજ લઈને પોતાના ઘેરે ગયો એવો એને અહેસાસ થતો હોય છે પણ ના બે પૂળા ઈ ગાયુંના નીચોવીને એક બાજુ નાખીને વયો ગયો છે અને ગાયુંના મોઢે બે પૂળા આવતા હતા ઈ હવે આવવાના નથી એના નિહાકા લઈને ગયો એટલું યાદ રાખજો એમ આ સેવા યજ્ઞ છે મંદબુદ્ધિના જેટલા ભગવાનો છે એની જે સેવા કરી રહ્યા છે સાત વર્ષથી અવિરત આ ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે કોઈ ની આગળ માગવું નહીં આવું નિયમ છે પોતાની દીકરીના દાગીના વેસી અને આ આ આ આ ભગવંતોની જે સેવા કરી રહ્યા છે તંજીભાઈ પ્રતાપભાઈ આ બીડું જીવું કે આ આવું કાંઈક કરી દે આવું કાંઈક જો હારું બધા કરવું છે સાહેબ હવે પણ આમાં આમાં વાંધો ક્યાં આ આમ કરીને દોઢ દોઢ કલાક પોતાના ગુંગાન જે નો મૂકતો હોય આમાં આમાં કે એ બીજી આપી હું દેતો હોય તો એમ થાય કે એના ગુંગાને જે માણા નથી મૂકતો એના ગુણ તો હું હોય છે આપવું એ બહુ અઘરું છે યાદ રાખજો એટલે દેવાય ને તો આજની રાત જો આ જોડી તમારી આમે આવે તમે અહીં સુધી ન આવી શકો એટલા માટે જોડીની પ્રથા આપણે ત્યાં જોલી મેરી વરદેવ પછી કૈલાસ વાળા હોય બગડાણા વાળા હોય જે નામ આપો તે ચાલો પણ એમાં કઈક અને અને માવાના 12 રૂપિયા થઈ ગયા ભાઈ આજની રાત પાંચ માવા ઓછા ખાજો પણ એમાં બચા ના કીજો તમને એમ થાય મારા દીકરા ખાલી વાતો જ કરે છે ખાલી વાતો જ કરે છે ખાલી વાતો જ કરે છે ઉભા રહ્યો આ જોડીમાં 4100 રૂપિયા મારા કરો તો ભાઈ આ રોકડા આ પછી હાવ બોલવું ને પછી કઈ દેવું નહીં કોઈના ચોપડે સારા કર્મનું અને ખોલી દો આજથી ખાતું અને ઉધાર હોય તો તમે આપી દેજો અને જમા પાછું બોલાતું જતું કરે ક્યાંક આપવાની જેની જેની ભાવના કરી છે ને આપવાની વાત આવે ને એટલે આપવો એટલે ખાલી પૈસા હોય તો આપજો આ ચોખવટ કરો હરા વિચાર આપજો અને ટૂંકામાં થોડીક જગ્યા હોય તો તમારી આજુબાજુમાં કોકને જગ્યા આપજો હા નકર જો આ હોંગકોંગમાં બધી અડી ગયું છે કોરોનો 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 ચાઇનાના દેશો સમુદ્ર પારના દેશો આપણે તો જ્યાં બધું બહુ ચોખ્ખું ચોખ્ખું મળે હજી ધૂળી ચોખી ઉડે ધૂળી બોલો તળદી પેલા વરસાદ હતો હા અને એકલા છે તાળી નહીં પડે યાદ રાખજો દાખલા તરીકે ભાઈ જીવારી માથે ટાંચી મારો તો સબીરભાઈ ઓલા માથે થાપો મારો ખાલી જો આ બે સ્ત્રી પુરુષ છે જો આ વગાડો તો આ સ્ત્રી છે તમે જો એનો રણકાર જુઓ આપો મારો આપણા માટે સે કાય કાય તો બસ આખી રાત પાવડર આમ કોને જોઈ ભાઈ પાવડર કોને જોઈ આખી રાત ભણિયાને જોઈ ને બોલો કેટલો ઘામ થાય એને એમાં સાત સુર છે આ ભાઈ સાત સુર છે સારે ગામા પાધાની સા મનીષા સાની રે આ અને આમાં સાત સુર
જગે એની ક્યાં કરો હમણાં એકદમમાં પ્રોગ્રામ કરો કે ચાર જણા ઠમકા નેણ નહીં નેણ નહીં એટલે મને એમ છું બેલડા ના છે પછી એક ભાઈ બોલાવી મેં કીધું આ નેણ અરે ભાઈ અરે મન કે નારે ના નાચે નેડો નથી મેં કીધું આ છું હું અરે મન કે ચોમા હું જાવે અને એક ભાઈ એટલો આમાં ટૂંકમાં આમ આખું વ્યાકળું રોગીષ્ટ થઈ ગયેલો ને એમાં એનું મૃત્યુ થયું વરસાદ કે મારું કામ નનામી બાંધી નીકળ્યા પલળતા પલળતા શમશાને ગયા ઉપરથી કોઈ પતરા ખાઈને વહી ગયેલું એ કોઈ લાકડા પલ્લી ગયા આ પલ્લીઓ એ હળગે નહીં વળી મેં મારા કાકાને કીધું ન કીધું હોત તો હજી નેણ હોત મેં કાકાએ લઈ લીધા મને કે ના ના હા હળો તો કરા કાકાને કીધું ઘી લઈ આવું મારા કાકા કે બધા ટુ વ્હીલ લઈને આવ્યા ભાઈ આ ઠીબડીમાં થોડું થોડું કાઢો ને પેટ્રોલ થોડે એમની શાર ઊભા છા આગેવાની લીધી અને શારે ઠીબડીમાં પેટ્રોલ લઈને આમ ઝાલકો મારી નાની ગયો નેણ લેતો ગયો એકાવનસો રૂપિયા મારા અલ્પેશ ભાઈ સુરતી પીધા છે એમના તરફથી એકાવનસો રૂપિયા જોડીમાં આવે હવે જોડીનું જ નામ દે છે અને હું તો તમને આમ જો આ હાથે આપશો ને તો હાથને કોઈ દી કાંઈ નહીં થાય પણ સતત જો આમ નામ રાખશો ને આમનો તો પછી આ હાથ કોક દી આમ આમ થાવ હોય છે બાપા પછી આ હાથે ખાવાની પ્રેક્ટિસ કરશો તો ઓલો હાથ ના પાતે નથી દેવું નથી દેવું નથી દેવું અન્ય દાંતને વેર કરાવી દે યાદ રાખજો શરીર તો સારું હોય ક્યાં સુધી જ રૂડું લાગે એટલે આપવાની ભાવના હોય માણસ આપીને જાય પણ મારે થોડુંક તમારી હાને થોડીક ચરસાવ કરવી છે કારણ કે મને ખબર છે હું બોલીશ એમાં પૈસા નથી થવાના પ્રતાપભાઈ અહીંયાથી ગાય ને તમને આમ મોજ આમ તોરા છૂટશે અને એમાં એમાં જે ઘોર તમારે તમારા તરફથી અને જે કાંઈ યોગદાન આપણા તરફથી આવવાનું છે મને હાથ આ નામે એવા આપજો મિત્રો હા મારા બાપ ખમા સ્વ જાપડા મખાભાઈ હાથીભાઈ ભરવાડ 500 વાહ પાઘડીવાળા જીઓ મારા વાલા જીઓ 500 રૂપિયા જોડીમાં આવે છે જોરદાર તાળીથી વધાવો 5100 રૂપિયા જીતુભાઈ સોની લીમડી ક્યાં ક્યાં બેઠા ખમા ખમા માતાજી ઘણું આપે મારો વાહ જીઓ જીઓ વાહ બધા બેઠા જોરદાર તાળીઓથી નવા છે આજ મહિલા દિન છે આ દેશ ભલે ઋષિ નો કૃષિ નો રહ્યો પણ વંદના માતૃત્વની થાય છે વંદના માની થાય છે વાહ 2500 રૂપિયા મિત્રુભાઈ તરફથી આવે છે જોડીનો વાહ છે હવે આગલી હરણમાં કોઈ સોફા વાળા ઉત્તમ કલરવ કલરવ નામની સંસ્થા ચલાવે છે પીએચડી કરે છે અને પોતે હજી ભણે છે ગાંધીનગરમાં કોલેજ કરે છે કેટલા હું કહું કેટલા 2100 ઉત્તમ